હાય ફ્રેન્ડ, કેમ છો? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને ક્યારેક ક્યાંક આપણે શું થાય, કંઈક નવીન વસ્તુ કરતા હોય તો આપણે બીજાનો વિચાર કરતા હોઈએ છીએ. આપણને જે ગમતું હોય, જેમાં આપણને ખુશી મળતી હોય, એનો વિચાર કરવાને બદલે પહેલાં તો જે પણ લોકો આપણી મજાક ઉડાવતા હોય, પહેલે દિવસે એ શું કરશે કે આપણા ઉપર હસશે, બીજે દિવસે આપણી મજાક ઉડાવશે અને ત્રીજે દિવસે ભૂલી પણ જશે. એટલે બીજાનો વિચાર કર્યા વગર તમારે જે પણ લાઈફમાં કરવું હોય, તમારી નો મેટર કે તમારી ઉંમર શું છે, કે ક્યારેક ક્યારેક શું થાય કે ઉંમરને કારણે આપણે વિચારતા હોય કે બીજા શું કહેશે, આ કરીશ કે તે કરીશ, તો એનો વિચાર કર્યા વગર જે પણ કરવું હોય કરી લેવું, અને જે તમારે તમને યોગ્ય લાગે, તમારી ફેમિલીને યોગ્ય લાગે, એ બધું જ કરી લેવું જોઈએ. બસ એ સારા મજાના, મસ્ત મજાના વિચાર સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજના વિડીયામાં બહુ બધા આઈડિયા જોશું, બે ત્રણ. જનરલી મારા વિડીયામાં બે ત્રણ આઈડિયાઝ હોય છે જે તમને ઉપયોગી સાબિત થાય. અને મોટા વિડીયા બનાવવું તો તમને એટલો બધો ટાઈમ પણ ના હોય ને પછી અધૂરો વિડીયો જોવાનો કંઈ મતલબ રહેતો નથી. તો વિડીયો થોડો પણ ગમે તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ કરવાથી શું થાય કે તમારે શું જોવું છે, તમને શું વિડીયોમાં સારું લાગે છે, શું સારું નથી લાગતું એની ખબર પડે. તો બસ ચાલુ કરીએ આજનો વિડીયો. આજે હું સાડી ફોલ્ડ કરવાની બે ત્રણ રીત કહીશ, જેનાથી કબાટમાં ઓછી જગ્યા હોય તો પણ સાડી સરસ રીતે આવી જાય. અહીંયા પહેલી રીત છે, આવી રીતે તમારે જે બ્લાઉઝનો પાછળનો ભાગ હોય છે એ સાઇઝથી સાડી તમારે ફોલ્ડ કરવાની છે. એટલે તમારે એને સંકેલવાની છે, આવી રીતે બ્લાઉઝના પાછળના ભાગમાં આવી જાય એ રીતની સંકેલી. અને એક ભાગ નાનો રાખવાનો છે, એક ભાગ મોટો રાખવાનો છે, અને પછી બ્લાઉઝ છે એ મિડલમાં આવી રીતે રાખી દેવાનું છે. આઈ હોપ કે તમને સમજાતું હશે. આવી રીતે વિડીયોમાં જોઈ પછી જે મોટો ભાગ છે એ બ્લાઉઝની બરાબર આવવો જોઈએ, કઈ આવી રીતે આ સાઈઝમાં નીચેનો ભાગ આવવો જોઈએ. અને પછી એને મિડલમાંથી આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે, તો આ રીતનું કંઈક તમારે આવશે. પછી જે નાનો ભાગ છે એ બ્લાઉઝની અંદર તમારે ફસાઈ લેવાનો છે. તો એક જે સાડી બહુ હેવી હોય છે, જે આપણે વેડિંગ વગેરેમાં પહેરતા હોઈએ છીએ, તો એને રાખવી અને એને કેલવી અને બહુ બધી જગ્યા લેતી હોય છે કબાટમાં, તો આવી રીતે ફોલ્ડ કરી અને રાખો તો બહુ બધી સાડી આવી જાય અને ઉપરથી ક્રીઝ જે સાડીમાં પડે છે એ પણ ના પડે. તો બસ આવી રીતે કંઈ તમારે સાડી સંકેલી અને કોઈ પણ તમારી પાસે ઓર્ગેનાઇઝર હોય એમાં તમે રાખી શકો છો. બસ આવી જ રીતે આઈ હોપ કે તમને સમજાતું હશે, અને મેં જે બોલ્યું એ સરખું રીતે બોલ્યું હશે જેથી કરીને તમને વિડીયો ક્લિયર થઈ જાય. તો બસ અત્યાર સુધી જોતા હોય ને વિડીયોમાં ખોવાઈ ગયા હોય તો પાછા આવો અને પ્લીઝ વિડીયોને 5 મિનિટ યા 1 મિનિટ પોઝ કરી અને પછી લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરી દો. અને બીજી મેથડ છે, આવી રીતે એક હેંગર લેવાનું છે, એક ભાગ નાનો રાખવાનો છે, બીજો ભાગ મોટો રાખવાનો છે, પછી નાનો ભાગ છે એમાં તમારે ચણિયો યાની કે પેટીકોટ બ્લાઉઝ તમારે એમાં છે હેંગ કરી દેવાનું છે. જેથી કરીને શું થાય કે ક્યારેક એક બ્લાઉઝ અલગ જગ્યાએ, પેટીકોટ અલગ જગ્યાએ હોય તો આપણે બધું શોધવું પડે છે, તો એના કરતાં તમે આવી રીતે એકસાથે રાખી શકો છો. બસ આ રીતે લેવાનું છે અને જે મોટો ભાગ હતો એને પાછો હેંગરમાં આ રીતે ફસાઈ લેવાનો છે અને બધી બે બાજુએ આ રીતની સેમ હાઈટ કરી લેવાની છે. તો આ પણ એક રીત છે. પણ મેં બધી સાડી મારે એક જે કવર છે ઓશિકાનું એની અંદર રાખવી હતી, ને આ સાડી ક્યારેક ક્યારેક જ યુઝ થાય છે એટલે એક સાથે રાખું છું. બીજું ત્રીજો મેથડ છે, આવી રીતે સાડીમાં બ્લાઉઝ અને પેટીકોટ રાખી અને આ રીતે સંકેલી લેવાની છે, જેથી કરીને શું થાય કે બધું એક સાથે મળી જાય. પછી એક ઓશિકાનું કવર છે, બેડશીટ આપણી વપરાઈ જતી હોય પણ ઓશિકાના કવર એવા જ રહેતા હોય છે, તો આ બધી નવી નવી સાડીઓને ધૂળ ના લાગે અને સરસ મજાની રે એટલા માટે હું આવા ઓર્ગેનાઇઝરનો યુઝ કરું છું. આ એક કાપડ હતું, 3 બાજુ સિલાઈ કરી લીધી અને પછી એમાં એક ચેઇન નાખી દીધી છે, તો એમાં હું બધા જે પેટીકોટ છે એ રાખી દઈશ. તો વિડીયો કેવો લાગ્યો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે